હાલમાં વડોદરાના હળની તલાવ ઘટનામાં માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો છે છતાં પણ શિક્ષિકાએ કોઈ જાણે સીખ ન લીધી હોય તેવા દ્રશ્યો ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી સામે આવ્યા છે જેમાં એક પિકઅપ દારામાં ઘેટાબકરાની જેમ ચાલીસથી વધુ બાળકોને લઈ લઈ જતા હોવાની ગંભીર પેદરકારી સામે આવી છે મોતની સવારી હાલમાં વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે છતાં પણ શિક્ષકોએ કોઈ જાણે શીખ ન લીધી હોય તેવા દ્રશ્યો ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી સામે આવ્યા છે જેમાં એક પિકઅપડાલામાં ઘેટા બકરાની જેમ ચાલીસથી વધુ બાળકોને લઈ હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે માતા પિતા જે બાળકોને લાડ પ્યારથી ઉછેરી શાળામાં અભ્યાસ માટે મોકલી સારા ભવિષ્યના સપના સેવતા હોય છે પરંતુ ક્યારેક શાળાના શિક્ષકોની બેદરકારીને લીધે મોટી દુર્ઘટના બનતી હોય છે જેમાં બાળકોને જીવ ખોવાનો વારો આવતો હોય છે જુઓ આ મોતની સવારીના દ્રશ્યો આ દ્રશ્યો છે ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના જેમણે સણાદર બનાસ દેરીની મુલાકાત માટે લઈ જવા શિક્ષકોએ માત્ર એક પિકઅપડાલાની વ્યવસ્થા કરી જેમાં ચાલીસથી વધુ વિદ્યાર્થીઓને લઈ જવાતા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે વિદ્યાર્થીઓ બેસી શકે તેવી સ્થિતિ પણ નથી એવા ઠસ પિકઅપ ડાલામાં વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીનીઓ માટે પણ કોઈ જ અલગ વ્યવસ્થા કરાઈ ન હતી વિદ્યાર્થીઓને આ રીતે ખીચો ખીચ ડાલામાં ઉભા રાખી લઈ જવાનો આ વિડીયો ટ્રાફિક પોલીસ સામે સવાલો ઉઠાવી રહ્યો છે જો આ કોઈ અકસ્માતની દુર્ઘટના સર્જાય તો કેટલાના જીવ જાય સવાલ છે તેમજ એના માટે જવાબદાર કોણ બાઇટ શાળાનો શિક્ષક આ પીકઅપ ડાલામાં આગળ શિક્ષકો પણ સવાર હતા તેમણે કહ્યું કે અમે બનાસ ડેરીની મુલાકાત માટે લાવ્યા છીએ આપને ન્યૂઝ પોઈન્ટ ચેનલ વતી અમે એક જાગૃત નાગરિક તરીકે સવાલ પૂછીએ છીએ શું આ વિદ્યાર્થીઓ માટે વાહનની યોગ્ય વ્યવસ્થા કરવી શિક્ષકોની ફરજમાં નથી આવતી શું આ રીતે એક જ વાહનમાં ખીચો ખીચ વિદ્યાર્થીઓને બેસાડવા માટે કોઈ વાલીની મંજૂરી મેળવી હતી તો પછી કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ કેમ શિક્ષકોએ હાલમાં માસૂમ બાળકોની મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠેલા હરણી તળાવની દુર્ઘટનામાંથી કોઈ જ શીખ ન લીધી બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી આ શાળાને શિક્ષકો સામે કેવા કડક પગલાં લેશે જેથી કરીને ફરી કોઈ માસૂમ બાળકોનું જીવ જાય તેવી ઘટના ઘટીત ન થાય આશા રાખીએ છીએ કે વહેલી તકે આ વિડિયો જોઈ ટ્રાફિક પોલીસ પણ પોતાની તરફથી કાર્યવાહી કરશે કેટલા બાળકો ભર્યા

મુલાકાતે જાયા છે અહીંયા અને મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી પરમિશન બતાવો ને મને જિલ્લામતી શિક્ષણ અધિકારી મેડમ એરીમાં મુલાકાત લી માટે ઈમેલ અમે કરેલું છે અને ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા ક્યાંથી આપી અહીં ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ હે તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી કરે કેટલા બાળકો ભર્યા છે તમે પાંત્રીસ ચાલીસ શું નામ છે તમારું વસંતભાઈ પટેલ અમે ચાર સ્ટાફ છીએ ચાર જણા ચાર જણા કોણ છે જવાબદાર વ્યક્તિ કોણ મુખ્ય તમારા આચાર્ય આચાર્ય સાથે છે આચાર્ય શાળામાં છે આચાર્ય શાળામાં છે નંબર આપો મને એમનો બરોબર ના ના મને કઈ ના થાય શું નામ છે સાહેબ તમારું પંકજ પટેલ પંકજભાઈ કઈ સ્કૂલમાંથી આવો છો કપરુપુર કપરુપુર কয় তালুক লাগে